ऑफिस कर्मचारी पर पत्थरमार करवामां आव्यो। संवाददाता मौलिक दामेचा जोड़ाया छे। मौलिक, शुं स्थिति देखाई रही छे? अमीर चौकसी अत्यारनी हालनी स्थितिनी वात करूँ तो जे शाह आलम दरवाजा विस्तार छे के त्यां राउंड द क्लॉक पुलिस जे छे ते पहेरो लगावी रही छे अने समग्र विस्तार जे छे ते क्यांक पुलिस छावणी में फेरवाई गयो ते प्रकारना दृश्य जोवा मळ्यो छे। खास करी वात करी के जे रीते प्रोटेस्ट करवामां आवतुं हतुं ने आ प्रोटेस्ट क्यांक ने क्यांक हवे पत्थर मारामां फेरवाई गयुं हतुं अने तेने पगले पुलिसे आ प्रकारनी कार्यवाही करवी पड़ी हती। अत्यार सुधीमां 20 થી વધુ જેટલા પોલીસકર્મી અને અધિકારીઓ ક્યાંક ઇન્જર થયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે અને આ તમામ જે ઇન્જર છે તેને નજીકની જે હોસ્પિટલ છે ત્યાં સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા છે। મહત્વનું માનવામાં આવે છે કે જ્યારે આ પ્રકારના પ્રોટેસ્ટ કરવામાં આવતા હોય છે ત્યારે જે વ્યક્તિઓને ખરેખર કોઈ નિસ્બત નથી હોતું આ અંગેના તે છતાં પણ આ પ્રકારના પ્રોટેસ્ટ કરતા હોય છે ત્યારે અહીંયા આગળ ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે હાલ અચંબાભરી શાંતિ આ વિસ્તાર જે છે તેમાં અત્યારે હાલ દેખાઈ રહી છે। મહત્વનું છે કે જે એસીપી કક્ષાના અધિકારી છે એમ કે રાણા જે ડિવિઝનમાં હતા તે અહીંયા આગળ પેટ્રોલિંગમાં હતા અને જ્યાં પોર્ટિસ ચાલતો હતો ત્યારે તેઓ પણ ઘાયલ થયા હતા। ઝોન 6 ડીસીપી બિપિન આહિરે તે પણ અત્યારે હાલ ઘાયલ થયા હોવા છતાં પણ અહીંયા આગળ પેટ્રોલિંગમાં જ હતા। મહત્વનું છે કે અહીંયા જે અત્યારે હાલ ડીસીપી સહિતના તમામ જે અધિકારીઓ જે છે તે પણ તહેનાત છે અને મોડી રાત્રે પણ આ સ્થિતિ જે છે તે અચંબાભરી રહેવાની શક્યતાના કારણે તમામ જે પોલીસ કાફલો છે તે તહેનાત રાખવામાં આવે છે। સાથે જ 2 જેટલી જે ટુકડી છે એસઆરપીની તે પણ અહીંયા આગળ તહેનાત રાખવામાં આવશે। બિલકુલ મૌલિક, મૌલિક સાથે જ આસપાસની પરિસ્થિતિની સાથે આપની આસપાસ જે પણ પોલીસ અધિકારીઓ છે તેમની સાથે વાતચીતથી જાણવા માંગીશું કે પોલીસ હવે કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે, જે પણ કોઈ જે અસામાજિક તત્વો હતા અસામાજિક તત્વોને પકડવા માટે કયા પ્રકારની કાર્યવાહી। બિલકુલ 500 થી વધુ જે લોકો પ્રોટેસ્ટમાં જોડાયા હતા અને ત્યારબાદ જે પથ્થરમારાની સ્થિતિ ફેલાઈ હતી, તંગદિલીની પરિસ્થિતિ ફેલાઈ હતી, અત્યારે હાલ જે પોલીસ અધિકારીને વાગ્યું છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કરે છે। ઝોન 6 ડીસીપી બિપિન આહિરે છે, તેમની સાથે વાતચીત નોર્મલ સી આવી ગઈ છે, લોકો અવરજવર ચાલુ થઈ ગઈ છે, અહીંયા વાહનોનો પણ અવરજવર ચાલુ થઈ ગયા છે। ઇન્જુરીઝ બાબતે હવે એવું છે અત્યારે 17 લોકોને એટલે 17 લોકોને એમના પાસે નામો છે, પણ એક્ઝેક્ટ આપણે કહી નહીં શકાય, એક વખતે હોસ્પિટલમાંથી અમને બધું ડિટેલમાં રિપોર્ટ આવી જાય તો એના પરથી આપણે કહી શકાય, પણ કોઈને મેજર ઇન્જુરી કોઈને નથી, એટલે તમામને માઇનર ઇન્જુરી છે। એમાં એક પત્રકાર ભાઈનો પણ નામ એમાં આવે છે, તો એ પ્રમાણે હવે અત્યારે અમે બંદોબસ્ત અને બધું રાખ્યું છે, શાંતિ છે હવે થઈ જશે। સર્વિસ માટે મંજૂરી નહોતી આપવાની આવી, તેમ છતાં પણ સંખ્યાબંધ લોકો અહીંયા ભેગા થયા, કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે ક્યાં? હા, એ તો હવે કાયદેસરની કાર્યવાહી અમે બધું કરી લેશું એમાં, અને એમાં અમે ઇન્વેસ્ટિગેશન પણ એમાં સારી રીતે કરી લઈશું। સાહેબ, ટીયર ગેસના કેટલા સેલ છોડ્યા છે, કેટલા સામે આવ્યા છે, કેટલા લોકો? એ હવે અમે એક સાથે ભેગા થઈને પછી એના ઉપર ટીયર ગેસ છોડ્યા છે, પર અત્યારે અમે એવું અંદાજિત કહી શકું છું કે 10 આસપાસ અમે છોડ્યા છે, પર એક્ઝેક્ટ આંકડો અમે પછી આપીશું। કેટલા તોફાનીઓની અટકાયત કેવી કરવામાં આવી છે હાલ? એ અત્યારે અમારું કાર્યવાહી ચાલુ છે, એક વખત થઈ જાય તો આપણે ફરીથી બ્રીફ કરવામાં આવશે। બધું બંદોબસ્ત પૂરતો બંદોબસ્ત અહીંયા રાખવામાં આવશે, મોડી રાતની 2-3 દિવસ સુધી અહીંયા બંદોબસ્ત ચાલશે। લોકોને જ અમે અપીલ કરવા માંગીએ છીએ કે અહીંયા શાંતિ રાખો, જે કંઈ એ ઘટના બની ગઈ એમાં હવે એ લોકો જે શાંતિપ્રિય લોકો હતા એમનો સહભાગ નહીં હતો, તો એ લોકો પણ અમે આવીને કોઓપરેટ કરીએ અને જે લોકો આ કર્યું છે એમને પણ એમને ખબર હોય તો અમને નામ આપો, અને અહીંયા જે પબ્લિક જે છે મોટી ભાગની તો શાંતિપ્રિય જ હતી, 1-2 જગ્યાથી એમાં પત્રો પડ્યા હતા અને અમે એના જ આગેવાનો સાથે વાતચીત જ કરતા હતા કે હવે વિખરાઈ જાઓ, ત્યારે આ બધું બન્યું છે, તો હવે આ શાંતિ રાખવા માટે અમે પોલીસ તરફથી અપીલ કરી રહ્યા છીએ। હવે આ બધું અમે વિગત લઈ રહ્યા છીએ, એના ઉપરથી અમે FIR અને બધું ડ્રાફ્ટ કર્યું।
સર આવા બનાવમાં સામાજિક તત્વો ક્યાંક ફાવી જતા હોય છે તેના માટે પોલીસ શું સતત કરી રહી છે? હવે હવે એ જે એફઆઈઆર દાખલ કરીને ઇન્વેસ્ટિગેશન છે એના ઉપરથી આપણે આગળ કરીએ. ઓકે સર, થેન્ક યુ. મિહિર, જે રીતે આપે જોયું કે અત્યારે હાલ ઝોન 6 ડીસીપી જે આ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ને તે દરમિયાન તેમને ઇન્જરી પણ થઈ હતી, પરંતુ ત્યારબાદ પણ અહીંયા આગળ તેઓ ફરજ ઉપર હાજર છે. અનેક જે પોલીસ કક્ષાના અધિકારીઓ જે છે તે પણ અહીંયા હાજર છે, અને મોડી રાત્રે પણ તમામ જે પોલીસ અધિકારીઓ છે તેને અહીંયા તૈનાત રાખવામાં આવશે, અને ક્યાંય અસામાજિક તત્વો તેનો લાભ ના લઈ જાય તે માટેની પૂરતી તકેદારી રાખવા માટે પણ પોલીસ બંદોબસ્ત અહીંયા રાખવામાં આવ્યો છે. મિહિર, બિલકુલ. મૌલિક, આસપાસના દ્રશ્યો જોવા માંગીશ. ઝી 24 કલાક ના માધ્યમથી જે શાંતિપૂર્ણ પરિસ્થિતિ છે, હાલ સ્થિતિ છે, ઝી 24 કલાક પણ સતત અપીલ કરી રહ્યું છે કે શાંતિ જળવાય, આસપાસના જે શાંતિભર્યો માહોલ છે, કાબુ ભરી જે સ્થિતિ છે તે જોવા માંગીશું. મિહિર, ચોક્કસી શાંતિપૂર્ણ જે માહોલ છે તે અત્યારે ચોક્કસી, પરંતુ ક્યાંક અચંબાભરી શાંતિ એટલા માટે જોવા મળી રહી છે. પોલીસનો જે કાફલો છે તે એક વખત દ્રશ્યોમાં આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. અત્યારે હાલ મારા જે કેમેરા પર્સન છે અક્ષય રાવલ, તેમણે આ જે દ્રશ્યો છે તેનાથી વાકેફ કરાવવા માટેનો પ્રયત્ન કરીશ કે આ શાહપુર નહીં પરંતુ શાહ આલમ જે દરવાજા છે તે વિસ્તાર છે, તે સર્કલ પર તમામ લોકો જે છે તે અત્યારે લોકોની અવરજવર થઈ રહી છે. ખાસ કરી પેટ્રોલિંગ જે છે તે પણ રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીઓ સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ જે છે તે પણ અત્યારે હાલ રસ્તા ઉપર નજરે પડી રહી છે. ખાસ જે રીતે પીક અવર્સનો ટાઈમ હોય છે ત્યારે વધુ પડતી લોકોની જે અવરજવર હોતી હોય છે તે ક્યાંક મુશ્કેલીમાં ના મુકાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. જે રીતે ડીસીપીએ કહ્યું કે 17થી વધારે જે લોકો જે છે પોલીસ તે ઇન્જર થયા છે. રોડ રસ્તા ઉપર અચંબાભરી શાંતિ, અને માત્ર ને માત્ર પોલીસ કાફલો જે છે તે તમામ ખડકી દેવામાં આવ્યો છે. જે રીતે દ્રશ્યો આપ જોઈ શકો છો કે તમામ જગ્યાએ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ શાહ આલમ દરવાજા પાસે દેખાઈ રહ્યા છે. જી બિલકુલ. પોલીસનો બંદોબસ્તની જો વાત કરવામાં આવે, મોટી સંખ્યામાં પોલીસની ગાડીઓ દેખાઈ રહી છે, પોલીસની વાન દેખાઈ રહી છે. કેટલો પોલીસનો બંદોબસ્ત રહેશે, કેટલા સમય સુધી રહેશે? બિલકુલ, અત્યારે હાલ તો જે પ્રકારનો માહોલ દેખાઈ રહ્યો છે તે જોતાં ચોક્કસથી કહી શકાય કે 24 કલાકથી વધુ આ પ્રકારે પોલીસ બંદોબસ્ત રાખવાની અત્યારે હાલ શહેર પોલીસને જરૂરિયાત પડી છે. સેક્ટર 1 અને સેક્ટર 2ના અધિકારીઓ સહિત એસઓજી ક્રાઇમ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી તે લોકોને પણ જરૂરિયાત પડે અહીંયા આગળ બોલાવી લેવામાં આવે છે. જે રીતે લોકો પ્રોટેસ્ટ કરતા ક્યાંક નજરે પડે તો તે લોકોને ડિટેઇન કરવા માટેની પોલીસ જે વાન છે તે પોલીસ વાન પણ રાખવામાં આવી છે. ખાસ મહિલા ક્રાઇમની જે ટીમ છે તે પણ અહીંયા આગળ તૈનાત કરી દેવામાં આવી છે. પરંતુ હજી સુધી આ પ્રકારનો બનાવ જે બની ગયો ત્યારબાદ કોઈપણ પ્રકારનો બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી રાખવા માટે પોલીસ અહીંયા આગળ હાલ તૈનાત દેખાઈ રહી છે. રાત્રે મોડી રાત્રે પણ આ જ પ્રકારનો માહોલ અમદાવાદમાં રહે, હજી પણ અચંબાભરી શાંતિ રહે તે માટે પોલીસ રાઉન્ડ ધ ક્લોક જે છે તે અવરજવર કરી રહી છે. તેમની જે લાઇટ છે તે સાથે તમામ જે પોલીસ અધિકારીઓ જે છે